હા હો, હવે આપણા વિસનગર શહેરમાં પણ ભવ્ય શોરૂમ ખુલી ગયો છે. 1876માં સ્થપાયેલ ઝોકીએ ઇનરવેરની પહેલ કરી હતી. તે માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ વર્ષોથી તેનું જે માર્કેટિંગ કરવામાં આવ્યું છે તેમાં પણ વિકાસ અને નવીનતા કરી. ઝોકીએ વિશ્વના 140થી વધુ દેશમાં વેચાતા આરામદાયક વસ્ત્રોના અગ્રણી ઉત્પાદક અને માર્કેટર છે. આ એક જ કંપનીની ગુણવત્તા, આરામ, ફેશન, નવીનતા અને મૂલ્ય માટે પ્રતિબદ્ધ છે. તેથી જ ઊંચે લોગો કે ઊંચી પસંદની સાથે સાથે અત્યારે બજારમાં ઝોકી ફક્ત નામ જ કાફી છે. આખા ભારતમાં ફક્ત તાલુકા લેવલે માત્ર વિસનગર શહેરમાં જ વિશાળ રેન્જ ધરાવતો શોરૂમમાં પધારો. પુરુષોના અંડરવેર બ્રાન્ડ્સ અને મહિલાઓ માટે 600થી વધુ શૈલીના અંડરવેર, ટી શર્ટ્સ, બ્રા, પેન્ટીની વેરાયટીઝ જોવા મળશે. અને પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે અંડરવેર, સ્લીપવેર અને સ્પોર્ટ્સવેરની ખરીદી માટે પરિવાર સાથે આજે જ પધારો. એમએન કોલેજ રોડ, ચંદન પાર્કની સામે, એસબીઆઈ બેંકની બાજુમાં, વિસનગર. વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય ખાતે તારીખ 12/2/2023ને રવિવારના રોજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં 1975થી 1979 દરમિયાન અભ્યાસ કરતા અને કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં રહેતા હતા અને આજે નિવૃત્ત જીવન ગાળતા મિત્રો ભેગા થયા હતા અને પોતાની માતૃસંસ્થા એવી નૂતનમૈયાના ઋણ ચૂકવવા વિચારણા કરી, રૂપિયા 12,51,000 એકત્રિત કરી અને શાળાના વિકાસ માટે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા કાર્યકારી પ્રિન્સિપાલ શ્રી સુધીરભાઈ પટેલને ચેક અર્પણ કર્યો હતો. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં શ્રી કિરીટભાઈ વી પટેલ બુટ્ટા પાલડી, શ્રી વિષ્ણુભાઈ આઈ પટેલ બટાસણ, શ્રી શંભુભાઈ કે પટેલ સોનેરીપુરા, શ્રી ઈશ્વરભાઈ એસ પટેલ લણવા, શ્રી ડૉક્ટર વિનોદચંદ્ર એન મકવાણા રણુજ, શ્રી દશરથભાઈ ટી પટેલ કોલવડા, શ્રી પ્રહલાદભાઈ એમ પટેલ દેણપ, શ્રી સુરેશચંદ્ર શ્રી ત્રિવેદી પાલજ, શ્રી દશરથલાલ એમ પટેલ જેતલવાસણા, શ્રી જયંતિભાઈ આર વણકર કરબટિયા, શ્રી માનસિંહભાઈ એન ચૌધરી અરઠી, શ્રી લાલજીભાઈ એસ પટેલ ભટાસણા, શ્રી મહેન્દ્રભાઈ આર પટેલ વિસનગર, ડૉક્ટર અનિલકુમાર એસ પટેલ સેવાલિયા, શ્રી ડાયાભાઈ એમ પ્રજાપતિ મરેડા, શ્રી દેવ કરણભાઈ એમ પટેલ જયપુર સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નૂતન સર્વ વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા અને આજે નિવૃત્ત સમયમાં પણ પોતાના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનાર નૂતન મૈયાના ઋણ ચૂકવવા પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વિઠ્ઠલભાઈ પટેલ, આજનો અમે જે પુષ્પાંજલિનો પ્રોગ્રામ હતો, જે પહેલા અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એના બધા ભેગા થયા હતા અને પુષ્પાંજલિનો પ્રોગ્રામ હતો પ્રકાશભાઈની પ્રેરણાથી. મારું નામ વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ પટેલ છે. મારું વતન કડી પાસેના ભટાસણ ગામ મારું વતન છે અને ગૌરવ છે મને કે હું આ નૂતન મૈયાનું સંતાન છું. આ મારી તીર્થભૂમિ છે અને આજે મારી આ તીર્થભૂમિમાં હું બે આધારસ્તંભો છે કેળવણી મંડળના, એવા પ્રકાશભાઈ સાહેબ અને ચંદુભાઈ સાહેબ, આ શાળાના સુકાની એવા સુધીરભાઈ સાહેબ અમારા ગુરુજનો વચ્ચે છું. અહીં આવવા પાછળનો હેતુ એવો છે કે થોડાક સમય પહેલાં મારા ગામ ભટાસણમાં એક સામાજિક પ્રસંગે અમારા સહાધ્યાય મિત્રો લાલજીભાઈ મારા કઝિન છે, એમના આમંત્રણથી આવેલા અને એ વખતે એક નાનો વિચાર સૂજ્યો કે ચલો ને આપણે મળીએ અને સખાઓ સ્નેહના સંભાળના કરીએ. અને લાલજીભાઈએ સ્પોન્સરશિપની જવાબદારી લીધી, અમે સૌ કામે લાગી ગયા અને ધીમે ધીમે ઉત્સાહ વધતો ગયો. અમારા નૂતન ગ્રુપ વોટ્સએપ ગ્રુપમાં સંખ્યા વધતી ગઈ અને અમે એક 84 મિત્રો સાથેનું સ્નેહ મિલન કલોલ પાસેના ભાદોલની એક વાડીમાં કર્યું. એ વખતે પણ પુષ્પાંજલિ અમે એકત્ર કરી, પણ એ અણધાર્યો આવેલો વિચાર હતો, છતાં એ 30,000 રૂપિયા એ વખતે પુષ્પાંજલિમાં મિત્રોએ અર્પણ કર્યા. એ પ્રવાહ ચાલુ રહ્યો અને એ પ્રવાહમાં સતત કિરીટભાઈ અને જેતલ વરસાણા ડીએમ પટેલે ગોલ ઊંચો ને ઊંચો મૂકતા ગયા
છેલ્લે એક એકત્રીએ પહોંચ્યા. ઇટાદરાના વિનુભાઈ એમણે 20,000નો ધક્કો મારીને 1-51 ટાર્ગેટ આપ્યો અને આજે સૌના હૈયાને હરખ આપે એવી એક જાહેરાત કિરીટભાઈએ કરી. અને આ જે પુષ્પાંજલિ છે 7,51,000 પહોંચી છે એનો અમને ગૌરવ છે. આજે આ મા નૂતનનું હૈયું આનંદથી ફૂલાતું હશે. આજે આ ધન્ય ઘડી છે કે અમે અમારી આ કૃતજ્ઞતા આ માના ચરણોમાં વ્યક્ત કરી શક્યા. ધન્યવાદ. આ બાબતે નૂતન સર્વ વિદ્યાલયના કાર્યકારી પ્રિન્સિપાલ તથા ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે નૂતન સર્વ વિદ્યાલય ચૂંટણી મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ સને 1975-1980 બેચમાં નૂતન સર્વ વિદ્યાલયની અંદર પોતાએ અભ્યાસ કરેલ છે અને હોસ્ટેલમાં રહી અને પોતાના જીવનની અંદર સારામાં સારું શિક્ષણ મેળવી અને સ્થાયી થયા છે અને મોટાભાગના મિત્રો આજે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રિટાયર્ડ થઈ અને પોતાના ફેમિલી સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે. તેઓ જ્યારે સાથે ભેગા થયા ત્યારે નૂતન સર્વ વિદ્યાલય ચૂંટણી મંડળના વિકાસની વાત કરી અને તેઓ બધા ભેગા થઈ અને ગઈકાલે એટલે કે રવિવારના રોજ નૂતન સર્વ વિદ્યાલય ચૂંટણી મંડળમાં આવી અમને સંસ્થાના બંને હોદ્દેદારો પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને મળી અને નૂતન સર્વ વિદ્યાલયનું ઋણ અદા કરવા માટે પુષ્પાંજલિ તરીકે રકમ આપવા માટે અમને અનુરોધ કરેલો હતો. એ આ વાતથી અમે પણ ખૂબ જ આનંદિત થયા હતા અને ગૌરવ અનુભવતા હતા કે આપણા વિદ્યાર્થીઓએ આજે આટલા વર્ષો પછી પણ નૂતન મૈયાની પ્રગતિ માટે સહભાગી થવા માટે પોતાની તરફથી અભિવ્યક્તિ કરી છે. અમે તેઓનું સન્માન કર્યું હતું, એમને આવકાર્યા હતા અને તેઓએ ગઈકાલે ₹12,51,000 દાન એ નૂતન સર્વ વિદ્યાલય ચૂંટણી મંડળને આપેલ છે અને નૂતનનું વધુમાં વધુ પ્રગતિ થાય, વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે અને એવા પ્લેટફોર્મ મળે કે વિદ્યાર્થી પોતાની અંદરની તાકાતને બહાર લાવી અને સમગ્ર વિશ્વની અંદર પોતાનું નામ ઉજ્જવળ કરે, સાથે સાથે નૂતનનું નામ પણ ઉજ્જવળ કરે એવી ભાવના સાથે ગઈકાલે 12,51,000 દાન આપ્યું છે. હું આપના માધ્યમથી તમામ દાનવીરોનો ખૂબ ખૂબ હાર્દિક નૂતન સર્વ વિદ્યાલય ચૂંટણી મંડળ તરફથી આભાર માનું છું અને મુખ્યત્વે કિરીટભાઈ અને વિષ્ણુભાઈ કે જેઓએ કિરીટભાઈએ 11,11,000 દાન જાહેર કરેલું છે અને બીજા મિત્રો સાથે ભેગા થઈ અને 12,51,000 ગઈકાલે દાન જાહેર કરેલું છે. તે તમામ મિત્રો અહીંયા આવી અને પોતાના જે નૂતનના સંસ્મરણો તાજા કર્યા હતા, તેઓ જ્યાં ભણ્યા હતા ત્યાં એમણે મુલાકાત લીધી હતી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લઈ અને કલ્ચરલ એક્ટિવિટીથી લઈ અને બધી લેબોરેટરીઓ સ્કૂલનો તમામ કેમ્પસનો એમણે અનુભવ કર્યો હતો અને જે ડેવલપમેન્ટ અત્યારે નૂતન સર્વ વિદ્યાલયનું થયું છે તેનાથી તેઓ ખૂબ આનંદિત છે અને ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં નૂતન સર્વ વિદ્યાલય ચૂંટણી મંડળના વિકાસની અંદર સહભાગી થવા માટે તેઓએ પોતે તૈયારી બતાવી છે. સાથે સાથે તેઓએ સાકરજન પટેલ યુનિવર્સિટી કેમ્પસને પણ જોવા માટે આવ્યા હતા અને જે વિકાસ થયો છે અને વિદ્યાર્થીઓને જે સગવડો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે, નૂતન જનરલ હોસ્પિટલથી ઉત્તર ગુજરાતના નાગરિકોને જે મેડિકલ સારવાર મળી રહી છે આ બધાનો ચિતાર તેમણે મેળવ્યો હતો અને તેમણે પણ તેમના સહભાગી વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ સંપર્ક કરી નૂતનની એક વાર વિઝિટ કરવા માટે બધા આવે એવો વિચાર કર્યો હતો. અમે પણ એ લોકોને વિનંતી કરી હતી કે તમારે જ્યારે પણ નૂતનની અંદર વિઝિટ કરવી હોય, કોઈ કાર્યક્રમ કરવો હોય અથવા આપના કોઈ સૂચન હોય તો તમે અવશ્ય અમને જણાવજો, જેથી કરીને આપણે વધુને વધુ વિદ્યાર્થીઓને, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપણે નૂતનના પ્રગતિની સાથે આપણે સામેલ કરી શકીએ અને એમના પણ ઓપિનિયન લઈ અને વધુમાં વધુ સારો વિકાસ થાય, વિદ્યાર્થીઓને અને નાગરિકોને સારામાં સારી સગવડતા મળે એ માટેના પ્રયત્ન કરી શકીએ. આ જે 15-17 મિત્રો ગઈકાલે આવ્યા હતા એમાંથી મોટાભાગના મિત્રો એ ગુજરાતમાં અને ભારત દેશની બહાર એટલે કે અમેરિકા અને કેનેડામાં સ્થાયી થયા છે. તેઓ પણ ખૂબ સુખી સંપન્ન વ્યક્તિઓ છે અને તેમના જીવનની અંદર જેમણે જે સફળતા મેળવી છે એમાં તેઓએ આજે પણ નૂતનને યાદ કરી અને નૂતનને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપ્યા છે, તે આપણા સૌના માટે અને વિસનગર માટે ગૌરવની વાત છે. આજે મને પ્રચાર માધ્યમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારી નૂતન હાઈસ્કૂલના સૌ પ્રથમ સાયન્સ બેચના એટલે કે સને 1976-78 બેચના વિદ્યાર્થીઓ કોઈ એક સામાજિક પ્રસંગે મળ્યા હતા અને એમણે નૂતન માટે એક પુષ્પાંજલિ સ્વરૂપે ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું હતું કે નૂતનના બાળકોના કલ્યાણ અર્થે. એ વખતે
વિષ્ણુભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલનો ફોન આવ્યો કે અમે 30,000 રૂપિયા માથવર દાન એકત્રિત કર્યું છે અને હવે અમે તમારી સંસ્થામાં આપવા આવીએ છીએ. ત્યારે મેં મારા સંસ્થાના ચેરમેન સાહેબ વાઇસ ચેરમેનને વાત કરી ત્યારે એમને કહ્યું કે તમે આ રવિવારે 12મી તારીખે બોલાવો, આપણે એમનું ઋણ લઈએ. ત્યારે મેં એમને 12મી તારીખે બોલાવ્યા તો અહીંયા આવ્યા પછી સંસ્થાથી એટલા પ્રભાવિત થયા કે એમણે સંસ્થાને છેલ્લે 12,51,000 રૂપિયાનું માતબર દાન નૂતનના ભવિષ્યના વિદ્યાર્થીઓના કલ્યાણ અર્થે આપ્યું. એ બાબતે હું સંસ્થાના આચાર્ય તરીકે બહુ હર્ષની લાગણી અનુભવું છું. શું તમારા ઘરે સુપ્રસંગ આવ્યો છે? તો ચિંતા છોડો અને પહોંચી જાઓ અતિથિ હોટલમાં, જ્યાં તમને એકદમ સસ્તા ભાવે સંપૂર્ણ સગવડ સાથેના પેકેજમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. શહેરથી થોડેક દૂર શાંત રમણીય સ્થળમાં મધ્યમ વર્ગને પોસાય તેવા એકદમ સસ્તા ભાવે સંપૂર્ણ વ્યવસ્થા સાથેના પેકેજમાં તમારા અવસરને માણો તો પધારો હોટલ અતિથિ. બ્લેન્કેટ રેસ્ટોરન્ટ અને સગવડ સાથેના રૂમની વ્યવસ્થા વિસનગર ઊંઝા રોડ તિરુપતિ નિશ્ચલ પાર્કની બાજુમાં ઇયાસરા. મોબાઈલ નંબર 99139 85 07 98958 58 58. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35-034 અલ્પેશ બારોટ 93774-26-544 વિસનગર કે ન્યૂઝ.